બાળકો, કાલ 16માં આપણે પાઠ 2 પોટલા ટપકે ટપનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે પુનરાવર્તન ભણીએ છીએ. ગયા વિડિયોમાં આપણે 1 અને 1 કરતા વધારેનો અભ્યાસ કર્યો હતો. આપણે પાઠમાં આગળ શું જોયું હતું? સૃજન અને પ્રદ્યોતની વાર્તા યાદ છે ને બધાએ? કેવી રીતે એક પછી એક વાક્ય જોડીને સરસ મજાની વાર્તા બનાવી દીધી હતી બંનેએ. તો ચાલો આપણે ફરીથી તે યાદ કરી લઈએ. કેવી વાર્તા બનાવી હતી એમને? સૌથી પહેલું વાક્ય કયું હતું? ત્યાં એક નદી હતી. ત્યાર પછી નદીના કિનારે થોડા વૃક્ષો હતા. તે વૃક્ષોમાં વડવાઈઓ હોય, તેના હિંચકા ખાવાની તો મજા પડે. ત્યાર પછી શું જોયેલું? તે ઝાડ પર પક્ષીઓના માળા પણ હતા, અને તેમાં એક માળો કાબરનો પણ હતો. આ જે કાબર હતી તે આખો દિવસ કલબલ 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 કરીને બાજુની કાગરોને પણ બોલાવતી. ત્યાં જે વડલાનું ઝાડ હતું તે ઝાડની નીચે દરમાં એક વાતોડિયણ એટલે કે ખૂબ જ વાતો કરતી હતી તેવી કીડી હતી, અને તેની બાજુના દરમાં મકોડો પણ રહેતો હતો. તો અહીં તો બધા વાતોડિયા ભેગા થઈ ગયેલા હતા, એટલે કીડી અને મકોડો પણ દરમાંથી બહાર નીકળી અને કાબરબેન સાથે વાતો કરે. કાબરબેન તો આકાશમાં ઉડે તેથી તે આકાશની વાતો કરે, અને કીડી અને મકોડો તો દરમાં રહે તેથી તેઓ દરની વાતો કરે. એમ કરતા કરતા એક વખત એવું બન્યું કે ખૂબ જ વરસાદ પડ્યો અને ત્યાં નદીમાં તો પૂર આવી ગયું, અને એટલું બધું પૂર આવ્યું કે કીડી અને મકોડો બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. અને આટલું બધું પાણી જોઈ અને પૂર આવેલું જોઈને બધી કાબરો તો કલબલાટ કરવા લાગી અને ત્યાંની નદીઓ છલકાવા લાગી. એવામાં પાણીમાં તરતો તરતો એક મગર આવ્યો. એ મગરને તો આ બધાને આવી રીતે જોઈ અને દયા આવી અને એને કહ્યું કે તમે ચિંતા ના કરો, ફિકર ના કરો, તમે બધા મારી પીઠ પર બેસી જાઓ અને આપણે કોઈ સલામત જગ્યાએ પહાડ પર જતા રહીએ. તે સાંભળીને કીડી અને મંકોડાએ તેની આજુબાજુમાં રહેતા કીડી મંકોડાઓને પણ બોલાવી લીધા, અને ત્યાં આજુબાજુમાં રહેતા વીંછીઓ અને કાન ખજૂરા પણ ગભરાઈને મદદ લેવા માટે આવી ગયા. અને બધા નાના નાના જીવો હતા તે બધા મગરની ઉપર બેસી ગયા, અને મગર તો તેને લઈને જાય છે. બધા ગામના લોકો એને જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે એમને આવું દ્રશ્ય ક્યારેય જોયું ન હતું. પરંતુ જે મગરની પીઠ પર જે જીવજંતુઓ બેઠા હતા એમને તો તે જોઈને અને ત્યાં બેસીને ખૂબ જ મજા આવી ગઈ, ખૂબ જ મજા આવી ગઈ. તો બાળકો યાદ છે ને આ વાર્તા? આ વાર્તા સૃજન અને પ્રદ્યોતે માત્ર એક એક વાક્ય જોડીને બનાવેલી છે. ત્યાર પછી આપણે વાર્તામાંથી થોડા સવાલ જવાબ જોયા હતા, તો ચાલો આપણે ફરીથી તે યાદ કરી લઈએ. જેમાં પહેલો પ્રશ્ન હતો, વાર્તાની અંદર અમુક શબ્દો લીટી કરેલા છે, તો લીટી કરેલા શબ્દોને એક અને એક કરતા વધુની રીતે લખવાના છે. જેમાં પહેલો શબ્દ છે વૃક્ષો, તો એક હશે તો વૃક્ષ લખાશે, અને એક કરતા વધારે હશે તો વૃક્ષો. ત્યાર પછીનો બીજો શબ્દ છે દર. દર એ એવો શબ્દ છે કે એક હોય કે એક કરતા વધારે હોય સરખી રીતે જ લખાશે, યાદ છે ને બધાને? આપણે જોઈ ગયા છીએ આગળ. ત્યાર પછી એક શબ્દ હતો નદીઓ, તો એક જ નદી હશે તો એને નદી લખાશે, ઘણી બધી હશે તો નદીઓ લખાશે. ત્યાર પછીનો શબ્દ છે કાબરો, તો એક હોય તો કાબર, એક કરતા વધારે હોય તો કાબરો. ત્યાર પછીનો શબ્દ છે કાન ખજૂરા, ત્યાં તો ઘણા બધા કાન ખજૂરા હતા એટલા માટે કાન ખજૂરા આપેલું છે, જો એક હોય તો શું થાત? કાન ખજૂરો. ત્યાર પછીનો શબ્દ છે વીંછીઓ, એક હોય તો વીંછી, એક કરતા વધારે હોય તો વીંછીઓ. ત્યાર પછીનો શબ્દ છે જીવજંતુઓ, જો માત્ર એક હોય તો જીવજંતુ, અને એક કરતા વધારે હોય તો જીવજંતુઓ. યાદ છે ને આ બધા શબ્દો તમને? ત્યાર પછી આપણે ત્રણ એવા અક્ષરો જોયેલા હતા જે તમારા માટે નવા હતા, પરંતુ મને આશા છે કે તમે બધાએ લખવાની અને વાંચવાની પ્રેક્ટિસ કરી હશે તેથી તમને હવે આવડી ગયા હશે. તો ચલો આપણે એકવાર યાદ કરી લઈએ. જેમાં પહેલો અક્ષર છે ધ્ય. નામ યાદ આવી ગયું ને બધાએ?
કયું નામ હતું? પ્રદ્યોત, જેમાં વચ્ચેનો અક્ષર છે કયો છે? ધ્ય. ત્યાર પછીનો જે શબ્દ છે સૃજન, તેમાં પહેલો અક્ષર કયો છે? સૃ. ત્યાર પછી છે દ્ર, વાર્તામાં એક શબ્દ આવતો હતો દ્રશ્ય, જેમાં પહેલો જે અક્ષર છે તેને શું વંચાશે? દ્ર. તો આમ ધ્ય, સૃ અને દ્ર આ શબ્દો તમારા માટે થોડા નવા છે, પરંતુ તમે એની લખવાની પ્રેક્ટિસ કરી છે અને વાંચન પણ કર્યા છે એના જેવા બીજા ઘણા બધા શબ્દો, તો તમને યાદ હશે. અને જો તમને પ્રેક્ટિસ ના હોય, હજી તમારાથી લખાતા ના હોય, તો તમારે ઘરકામની બુકમાં લખવાની પ્રેક્ટિસ કરવાની છે. અને છેલ્લે આપણે આ જે ત્રણ અક્ષર જોયા તેના પરથી થોડા અલગ અલગ શબ્દો આપેલા છે જેમનું આપણે વાંચન કરેલું છે, અને તમે આજે પણ ફરીથી એકવાર એ બધા શબ્દોને વાંચી લેજો. ચાલો ગાઈએ ગીતડું. પેલા પંખીને જોઈ મને થાય. તો બાળ મિત્રો, તમારે બધાએ મારી સાથે ગાવાનું છે. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે, ટન 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 ટન, ઘડિયાળમાં 10 વાગે, બામણે ખોડવા લાગે, બચુક્યા. હું તો આ ભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું. પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈને પહોંચે, બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા, થઈ નાના નાના નાના, જોઉં તો છાના મોના, તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, તો આ ભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. તો અહીં આપણા આખા પાઠનું પુનરાવર્તન પૂર્ણ થાય છે. તમને બધાને આખો પાઠ ફરીથી યાદ આવી ગયો ને? પાઠ ભણવાની મજા આવી ને? તો હવે આપણે આગળનો પાઠ ભણીશું. ત્યાં સુધી આવજો.